આજે આપણે બનાવશું ગુલદાનું શાક। ગુલદાનું શાક બનાવવા માટે પહેલા આપણે ગુંદામાંથી તળિયા કાઢીને એક કલાક સુધી ખાટી સાસમાં પલાળીશું અને મીઠું નાખશું જેથી ગુંદાની શીકાઈ જતી રહે। હવે આપણે કલાઈમાં તેલ મેકશું। તેલ આયા 7 ચમચી કેટલું લીધું છે। હવે આપણે ગુંદા તળી નાખશું। જેથી શીકાઈ જતી રહે। હવે ગુંદા તળાઈ ગયા છે। હવે આપણે અલગ બાઉલમાં કાઢી લેશું। હવે આપણે શાકનો વઘાર કરીશું। શાકનો વઘાર કરવા માટે અહીં આપણે ટમાટર, તજ, લવિંગ, બદ્યા અને વઘાર્યું મરચું નાખીશું। હવે આખું જીરું નાખીશું, થોડી હિંગ નાખીશું, હવે નાખશું કાંદાની પેસ્ટ। કાંદા 500 ગ્રામ લીધા છે। હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ગળપણ માથે ખાંડ નાખીશું। ગળપણ નાખી શકાય ખાંડની જગ્યાએ। હવે નાખશું લસણની પેસ્ટ। બધું સારી રીતે મિક્સ કરી દેશું। હવે લાગશું બરસાલી પેસ્ટ। હવે આદુલી પેસ્ટ। ગુંદાનું શાક તમને ભાવે? તમને ભાવતું હોય તો કમેન્ટ કરજો। મને બટાકાનું શાક ભાવે। હવે નાખશું ટમેટાની પેસ્ટ। લાલ લાલ ટમેટા લેજો, એકદમ મસ્ત। હવે નાખશું કાશ્મીરી મરચું। મરચું પાવડર, તીખું ખાતા હોય તો વધારે રાખ, મોળું ખાતા હોય તો થોડુંક રાખું, બાકી ગુંદા ઓ ખાતા જ જો ને, મજા જ આવે કરે ઓ। આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે પાણી નાખીશું। પાણી નાખ્યા બાદ 10 મિનિટ જરૂર ઉકળવા દેશું। હવે આપણે નાખીશું ગુંદા। ગ્રેવી ઘટ કરવા માટે
કૃષિક દાડા ગાંઠ્યા તલ અને મગજતરીનો ભૂકો લાગીશું. જેથી કેવી સરસ મજાની ઘટ થઈ જાય. આપણે હવે ઉપરથી કાચું તેલ નાખીશું. હવે લાગશું ધાણા જીરું પાવડર. તજ લવિંગ બાદ્યા અને જાવીતી નો મસાલો, કાશ્મીરી મરચું પાવડર, થોડુંક તીખું મરચું, આપણે કોથમરી નાખશું, હવે કાજુ નાખશું, ત્યારબાદ કચોરી મેથી, અને તલ નાખીશું. હવે ખસખસ ના બી તૈયાર છે. આપણું ગુલદાણું શાક કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવજો, એટલે સાથે સાથે વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે.